અધિકારીએ આત્મહત્યા કર્યા હો કરતા અહી ચકચાર મચી જવા પામી છે. નોંધે છે કે જીએમ બિશ્નોઈએ પોતાની ઓફિસમાંથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી છે. ગઈકાલે સીબીઆઈએ બિશ્નોઈ સામે કાર્યવાહી કરી છે ત્યારે ક્રૂડ કેનની નિકાસના એનઓસી માટે તેમણે લાંચ માંગી હતી. ત્યારે 5 લાખના લાંચ કેસમાં બિશ્નોઈ ઝડપાયો હતો, જે બાદ હવે આ અધિકારીએ આત્મહત્યા કરી લીધા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા શુભમ ભટ્ટ રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે. શુભમ, સીબીઆઈએ પકડેલા જે અધિકારીએ આત્મહત્યા કરી છે, આ મામલે વધુ વિગત જણાવશો? ચોક્કસ, રાજકોટમાં ડીજીએસએફના જોઈન્ટ ડિરેક્ટર છે તે 5 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા. ત્યારે ખાસ જે અધિકારી છે તેને 5 લાખ રૂપિયાની લાંચ લેતા સીબીઆઈ દ્વારા ગઈકાલે ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે હાલ જે અધિકારી છે તેને તેમની ઓફિસ ખાતે છે તે પૂછપરછ અને વધુ તપાસ માટે લાવવામાં આવ્યા હતા. હાલ તમને સિવિલ હોસ્પિટલ ખાતેના દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યારે અધિકારીને તેમની પૂછપરછ માટે એમની ઓફિસે લાવવામાં આવ્યા હતા ત્યારે તેમણે 4થા માળેથી તે ઝંપલાવી અને પોતાના આત્મહત્યા કરી લીધી હતી તેવું પણ કહી શકાય કે જે સામે આવ્યું હતું. ત્યારે પરિવાર દ્વારા બીજી તરફ એવા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે કે આ જે જોઈન્ટ ડિરેક્ટર છે તેમને સીબીઆઈના મોટા ષડયંત્રમાં ફસાવવામાં આવ્યા છે અને સીબીઆઈ ઉપર અનેક આક્ષેપો કરવામાં આવતા હાલ રાજકોટ પોલીસ દ્વારા છે તે સીબીઆઈના અધિકારીઓને સિવિલ હોસ્પિટલ ખાતે પ્રોટેક્શન આપવામાં આવી રહ્યું છે. જે રીતના વાત કરવામાં આવે તો જે અધિકારી હતા તે એનઓસી માટે, ફોરેન ટ્રેડના એનઓસી માટે 5 લાખ રૂપિયાની લાંચ લેતા સીબીઆઈના હાથે ગઈકાલે રંગે હાથ ઝડપાયા હતા. જી શુભમ, હાલ જે આ લાંચનો મામલો છે તેને લઈને વિગતે માહિતી જણાવશો, કયા પ્રકારની લાંચ લેતા ઝડપાયા હતા અધિકારી? ચોક્કસ, જ્યારે કે ડીજીસીઆઈના જે અધિકારી છે તે ફોરેન ટ્રેડ માટે કે ફૂડના કેન હોય તેને એક્સપોર્ટ કરવા માટે જે લાયસન્સ એનઓસી જોતું હોય છે આ એનઓસી માટે છે તે એક વેપારીએ તેમની પાસે એનઓસી માટે અરજી કરી હતી અને આ એનઓસી ક્લિયર કરવા માટે 9 લાખ રૂપિયાની લાંચ માગવામાં આવી હતી, જેમાં 5 લાખ રૂપિયામાં માંડવણી થતાં અંતે ગઈકાલે 5 લાખ રૂપિયાની લાંચ લેતા સીબીઆઈના હાથે આ ઉચ્ચ અધિકારી છે તે રંગે હાથ ઝડપાયા હતા. જી, હાલ પરિવાર દ્વારા જે છે તે કેવા પ્રકારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે? ચોક્કસ, જે રીતના અધિકારીએ આજે સવારે જ્યારે એમની ઓફિસે જ પૂછપરછ અને આગળની તપાસ માટે સીબીઆઈના અધિકારીઓ દ્વારા લઈ જવામાં આવ્યા હતા ત્યારે તેમની ઓફિસથી 4થા માળે જે ઓફિસ આવેલી છે તેમની 4થા માળેથી પોતાના ઝંપલાવી અને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે બીજી તરફ પરિવાર દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે જે અધિકારીને ફસાવવામાં આવે છે, બિશ્નોઈને જે ફસાવવામાં આવી રહ્યા છે તે સીબીઆઈના એક ષડયંત્ર અંદર ફસાવવામાં આવી રહ્યા છે અને તેમના ઉપર ખોટા આક્ષેપો થઈ રહ્યા છે. તેને પગલે હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જે સીબીઆઈના અધિકારીઓ છે એ અધિકારીઓ અને રાજકોટ પોલીસ સિવિલ તંત્ર દ્વારા અને જે પોલીસ દ્વારા છે તેમને સ્પેશિયલ સુરક્ષા આપવામાં આવી રહી છે. માહિતી આપવા બદલ. તો હાલ રાજકોટથી આ મોટા સમાચાર મળી રહ્યા છે. ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના ઉચ્ચ અધિકારી કે જે લાંચ લેતા ઝડપાયા હતા તેમને આત્મહત્યા કરી લેતા હાલ ચકચાર મચી જવા પામી છે. ગુજરાત સરકારના કૌશલ્ય વિભાગ અને રોજગાર મંત્રાલય દ્વારા ડ્રોન કાર્યક્રમ જે છે તે યોજવામાં આવ્યો છે અને આ ડ્રોન કાર્યક્રમ